આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું બિરેન. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા આજરોજ દાહોદ નગરપાલિકા ખાતે પાણીના મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સરકારી વિરોધી ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. દાહોદ શહેરમાં દિન પ્રતિદિન પાણીની સમસ્યાથી દાહોદવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં અઠવાડિયાથી લઈ 15-15 દિવસ સુધી પીવાનું પાણી ન આવતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદવાસીઓ પોતાના સ્વખર્ચે જ પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર થયા છે. દાહોદ નગરપાલિકા તેમજ દાહોદના ધારાસભ્ય દ્વારા જ પાણી મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી હતી. દાહોદવાસીઓ પાણી મળી રહે તે માટે પ્રયાસો પણ કરી રહ્યા છે. ત્યારે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા પાણીના મુદ્દે દાહોદ નગરપાલિકા ખાતે એકઠા થયા છે અને પાણી મામલે જ ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત સરકારની નીતિ સામે ભારે વિરોધ પણ નોંધાવ્યો છે અને ધરણા પ્રદર્શન પણ કર્યા છે. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી. દાહોદ નગરપાલિકા અને દાહોદ સિટી એ સ્માર્ટ સિટી કહેવાય છે અને દાહોદ નગરપાલિકા તરફથી જે પાણી આપવામાં 12 દિવસે પાણી આપવામાં આવે છે એટલું દૂષિત આપવામાં આવે છે. 12 દિવસ સુધી પાણી આપવામાં નથી આવતું, 365 દિવસનો વેરો લેવામાં આવે છે. આજે અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા તો નગરપાલિકામાં કોઈ કર્મચારી નથી, એટલે આ આખું તંત્ર ખાડે ગયું છે અને સ્માર્ટ સિટી પાણીમાં ગઈ છે, એટલે અમે આ રજૂઆત આપી. આજે અમે અહીં નગરપાલિકા આવેદન આપવા આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે, કેમકે અહીં સ્માર્ટ સિટી દાહોદમાં જે રીતે સ્માર્ટ સ્માર્ટ બધું થાય છે, રોડ રસ્તા બધું, એવી રીતે છે ને સ્માર્ટ પાણી પણ આપે છે એ લોકો, જે પીવાના તો શું સુવાના લાયક નથી. આજે પાછળ જે બહેનો આવેલી છે એરિયાવાઇઝ, કેમકે જે રીતે સ્માર્ટ સિટીમાં જે એરિયાવાઇઝ એ લોકો રોડ આલે છે ને કે આ સારા રોડ આ લોકો માટે આ લોકો માટે, આવી રીતે એ લોકો પાણી પણ આપે છે. કે ઘણા એરિયામાં તો પાણી આવે છે ને, ઘણા એરિયામાં 12-12 દિવસ સુધી પાણી નથી આવતું. લોકો 2 કલાક પછીનું પાણી પીવા તૈયાર નથી હોતા તો લોકો 12 દિવસ સુધી પાણી કેવી રીતે પીવાનું કરશે એમ બતાવજો મને. ને બીજી વાત એ છે કે નાના બાળકને આપણે ઉબાલીને પાણી આપીએ છીએ ને, જે પાણી લાલ કલરનું પાણી જે આપણે ગટરમાં આવે એવું પાણી એ લોકો આપે છે. તો નગરપાલિકાના આજે અમે આવેદન આપવા આવ્યા હતા તો ના અહીં અધિકારીઓ છે ના કોઈ પણ નગરપાલિકાના એક પણ સદસ્ય ઉપસ્થિત છે, તો અમારે શું કરવાનું છે એ તમે બોલો. થેન્ક યુ.